नमस्कार विद्यार्थी मित्रों, घरशाला बुनियादी शिक्षण विभाग संचालित ऑनलाइन वर्गों ने यूट्यूब चैनल में हूँ वैशाली वाघेला आप सबने आवकारु छु। तो बाळ मित्रों, आप सब जाणो छो कि आनी पहलाना वीडियो में मैं तमने आसपास पर्यावरण विषयनु प्रकरण 21 जगत मारा घर में ते शीखव्यु हतु। जो हजू तमारे ए वीडियो जोवानो बाकी होय तो तमे चोक्कसथी जोई लेजो, जेथी ए प्रकरण में शुं आव्यु छे तेनो तमने विशेष ख्याल मळी शके। बाळ मित्रों, थोड़ू पुनरावर्तन करी लईए। ए प्रकरण में आपणे जुदा जुदा कुटुंबों विषेनी वात जोई हती के जुदा जुदा कुटुंबों में केवी केवी परिस्थितिओ सर्जाय छे अने तेनी पाछळना कारणों शुं छे तेनी चर्चा पण आपणे विगते करी हती। तो आजना वीडियो में हूँ तमने आसपास पर्यावरण विषयनुं प्रकरण 22 पटोळा ते शीखवानी छुं। तो पटोळा नाम तो तमे सांभळ्युं ज हशे। पटोळा ए एक प्रकारनी साड़ी छे जे विश्वभरमां प्रसिद्ध छे, एमां पण पाटणना पटोळा। तो तमे कहेशो के हाँ, आ तो मैं सांभळ्युं छे। तो बाळमित्रो, पाटण शहर पटोळा बनावा माटे जाणीतुं छे। तो चालो आ प्रकरणमां तेना विशे ज आपेलुं छे ते जोईए। प्रकरणनी शरूआतमां आપેલું છે કે પાટણ શહેરના સાળવીવાડામાં રહેતી મોક્ષા અને નિર્મલનું ઘર રંગબેરંગી રેશમની આંટીઓથી ભરેલું રહે છે। તેમના માતા કોકિલાબેન અને પિતા અશોકભાઈ તથા પરિવારના તમામ લોકો હાથસાળ પર હસ્તકારીગરી એટલે કે વણાટકામ કરે છે। તેમની આ હસ્તકારીગરી ખૂબ જ સુંદર અને ખાસ પ્રકારની હોય છે। તો બાળમિત્રો, અહીંયા મોક્ષા અને નિર્મલના પરિવાર વિશે વાત આપેલી છે। તેઓ પાટણ શહેરના સાળવીવાડા વિસ્તારમાં રહે છે અને અહીંયા જણાવે છે કે મોક્ષા અને નિર્મલનું ઘર રંગબેરંગી રેશમની આંટીઓથી ભરેલું રહે છે, કારણ કે તેમના માતા કોકિલાબેન અને પિતા અશોકભાઈ તથા પરિવારના તમામ લોકો હાથસાળ પર હસ્તકારીગરી એટલે કે વણાટકામ કરે છે। તો શું બાળમિત્રો, તમે ક્યારેય વણાટકામ થતું જોયું છે? નીચે આપેલા ચિત્રમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે જ વણાટકામ કરવામાં આવે છે। તો મોક્ષા અને નિર્મલનું પરિવાર પણ હસ્તકારીગરી એટલે કે વણાટકામ કરતું હતું અને આ હસ્તકારીગરી ખૂબ જ સુંદર અને ખાસ પ્રકારની હોય છે। ત્યાર પછી આગળ આપેલું છે કે સાળવીવાડામાં અનેક સદીઓથી સાળવી પરિવારો વસવાટ કરે છે। તેમના દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટકામ પટોળા નામથી ઓળખાય છે। અત્યારે આ જગ્યાએ ભારત અને દુનિયાભરમાંથી આવતા પર્યટકો આ હસ્તકારીગરીથી અવગત થાય તે માટે પટોળા હાઉસનું પણ નિર્માણ કરવામાં આવેલ છે। પાટણમાં આવેલી રાણીની વાવના શિલ્પકામમાં પણ પટોળાની ભાત જે તે સમયે શિલ્પકારોએ પોતાની કલામાં કંડારી હતી। ગુજરાતના કવિઓએ પણ લોકગીતોમાં પટોળાની આ કલાને મન મૂકીને વર્ણવી છે, જેમ કે છેલા જીરે મારી હટુ પાટણથી પટોળા મોંઘા લાવજો। તો બાળમિત્રો, આ લોકગીત તો તમે સાંભળ્યું જ હશે। તો આ લોકગીત છે તે પટોળા વિશેનું છે અને પટોળા એ પણ પાટણ શહેરના સાળવીવાડામાં અનેક સદીઓથી સાળવી પરિવારો વસવાટ કરે છે અને તેમના દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટકામ પટોળા નામથી ઓળખાય છે। તો ખાસ યાદ રાખજો કે સાળવી પરિવારો જે ખાસ પ્રકારનું વણાટકામ કરે છે તેને પટોળા નામથી ઓળખાય છે। અત્યારે તે જગ્યાએ ભારત અને દુનિયાભરમાંથી આવતા પર્યટકો તે હસ્તકારીગરીથી અવગત થાય તે માટે પટોળા હાઉસનું પણ નિર્માણ કરવામાં આવેલ છે। તો તમે નીચે ચિત્રમાં પણ પટોળા હાઉસનું ચિત્ર જોઈ શકો છો અને પાટણમાં આવેલી રાણીની વાવના શિલ્પકામમાં પણ પટોળાની ભાત જે તે સમયે શિલ્પકારોએ પોતાની કલામાં કંડારી હતી। તો બાળમિત્રો, નીચે તમે રાણીની વાવનું ચિત્ર પણ જોઈ શકો છો જે પાટણ શહેરમાં આવેલી છે। તો પાટણમાં આવેલી રાણીની વાવના શિલ્પકામમાં પણ પટોળાની ભાત જે તે સમયે શિલ્પકારોએ પોતાની કલામાં કંડારી હતી અને ગુજરાતના કવિઓએ પણ લોકગીતમાં પટોળાની આ કલાને મન મૂકીને વર્ણવી છે, જેનું ઉદાહરણ આપણે જોયું। તો આ કલા મોક્ષા અને નિર્મલના
માતા પિતાએ તેમના વડીલો પાસેથી શીખી હતી. હવે મોક્ષા અને નિર્મલ પણ શાળામાંથી આવ્યા બાદ તેમના માતા પિતાની મદદ કરે છે અને આ કલા શીખે છે. તો બાળમિત્રો, મોક્ષા અને નિર્મલ તેમજ તેના માતા પિતા પણ પટોળા બનાવવાનું કામ કરે છે અને મોક્ષા અને નિર્મલના માતા પિતાએ આ કલા તેમના વડીલો પાસેથી શીખી હતી અને હવે મોક્ષા અને નિર્મલ પણ શાળામાંથી આવ્યા બાદ તેમના માતા પિતાની મદદ કરે છે અને પટોળા બનાવવાની કલા શીખે છે. ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં તમને અમુક ચિત્રો આપેલા છે, તે પાટણની પટોળા બનાવવાની રીતના ચિત્રો છે. તો બાળમિત્રો, તેમાં પહેલું જે ચિત્ર છે તે કોતરણી કામનું દર્શાવે છે, એટલે કે રાણીની વાવના શિલ્પકામમાં પણ જે પટોળાની ભાત જે તે સમયે શિલ્પકારોએ પોતાની કલામાં કંડારી હતી તેનું તે ચિત્ર છે. ત્યાર પછી બીજા ચિત્રમાં તમને અમુક સફેદ દોરા જેવું દેખાય છે. તો બાળમિત્રો, તે રેશમના તાર છે અને તે તાર મલબારી સિલ્ક એટલે કે કોશેટા સિલ્કમાંથી બનાવવામાં આવે છે. તો તમે રેશમના કીડા વિશે તો સાંભળ્યું જ હશે. તો બાળમિત્રો, રેશમના કીડામાંથી ખાસ પ્રકારે રેશમ મેળવવામાં આવે છે. તો અહીંયા એ જ રેશમના તારનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ વણાટકામમાં કરીને પછી પટોળા તૈયાર કરવામાં આવે છે. તમે પટોળાનું ચિત્ર પણ અહીંયા જોઈ શકો છો. જે વચ્ચે મોટું ચિત્ર દર્શાવે છે તે પાટણના પટોળાનું ચિત્ર છે. તો બાળમિત્રો, ચાલો જોઈએ. દોરાથી કપડાં સુધી પટોળાના વણાટકામમાં વપરાતા રેશમના તાર મલબારી સિલ્ક એટલે કે કોસેટા સિલ્કમાંથી બનાવવામાં આવે છે, જે સફેદ હોય છે. પિતાજી આ રેશમના તાર બહારથી મંગાવે છે. રેશમના તારને ખોલી તાણા એટલે કે ઊભા તાર અને વાણા એટલે કે આડા તાર બનાવવામાં આવે છે. ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે. ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે, જેને બાંધણી કામ કહેવાય છે. જે ભાગમાં રંગ કરવાનો હોય તે ભાગના દોરા છોડી તેના પર માપ મુજબ રંગ કરી તેને ફરીથી બાંધી દેવામાં આવે છે. આ કામ ખૂબ જ મહેનત અને સમય માગી લે છે. તાણા અને વાણાના તાર પર ડિઝાઇન અને રંગકામ થયા પછી તેને વણાટ માટે સાળ પર ગોઠવી વણાટકામ કરવામાં આવે છે. આમ 4 થી 6 માસની મહેનત પછી સુંદર અને રંગબેરંગી પટોળું તૈયાર થાય છે. તાણા અને વાણા પાકા રંગોથી રંગાયા હોવાથી પટોળાનો રંગ જવાનો પ્રશ્ન જ રહેતો નથી. પટોળાનું ટકાઉપણી અને રંગોની ચમક વર્ષો સુધી તાજી રહે છે. આથી ગુજરાતમાં કહેવત પડી છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. તો બાળમિત્રો, અહીંયા પટોળા કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તેની રીતનું વર્ણન કરેલું છે. તો પટોળાના વણાટકામમાં વપરાતા રેશમના તાર મલબારી સિલ્કમાંથી બનાવવામાં આવે છે, જે સફેદ હોય છે. તો બાળમિત્રો, ખાસ યાદ રાખજો કે પટોળાના વણાટકામમાં વપરાતા રેશમના તાર મલબારી સિલ્ક એટલે કે કોસેટા સિલ્કમાંથી બનાવવામાં આવે છે, જે સફેદ હોય છે, જે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. તો મોક્ષા અને નિર્મલના પિતાજી આ રેશમના તાર બહારથી મંગાવે છે. તેઓ રેશમના તારને ખોલીને તાણા એટલે ઊભા તાર અને વાણા એટલે આડા તાર બનાવે છે. ત્યાર પછી તેમાં ડિઝાઇન પાડવામાં આવે છે. ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે, જેને બાંધણી કામ કહેવાય છે. જે ભાગમાં રંગ કરવાનો હોય તે ભાગના દોરા છોડી તેના પર માપ મુજબ રંગ કરી તેને ફરીથી બાંધી દેવામાં આવે છે. આ કામ ખૂબ જ મહેનત અને સમય માગી લે છે. તાણા અને વાણાના તાર પર ડિઝાઇન અને રંગકામ થયા પછી તેને વણાટ માટે સાળ પર ગોઠવી વણાટકામ કરવામાં આવે છે, જેનું ચિત્ર તમે બાજુમાં જોઈ શકો છો. આમ 4 થી 6 માસની મહેનત પછી સુંદર અને રંગબેરંગી પટોળું તૈયાર થાય છે. તો બાળમિત્રો, તમે જોયું ને કે પટોળું તૈયાર કરતાં કેટલો બધો સમય લાગે છે. તો તાણા અને વાણા પાકા રંગોથી રંગાયા હોવાથી પટોળાનો રંગ જવાનો પ્રશ્ન જ રહેતો નથી. પટોળાનું ટકાઉપણું અને રંગોની ચમક વર્ષો સુધી તાજી રહે છે. આથી જ ગુજરાતમાં કહેવત પડી છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. એટલે કે પટોળામાં જે ભાત પાડવામાં આવે છે તે ભાત પટોળો ફાટી ભલે જાય
परंतु छता पण ते जती नथी, एटले के पटोळानी जे भात छे ते खराब थती नथी। त्यार पछी पाठ्यपुस्तकमां आपेलू छे के हस्तकारीगरी जोखममां पटोळा तैयार करवामां वणाट, डिजाइन अने रंगकामनी आवडत माटे चीवट अने धीरज जरूरी छे। घणा दिवसोनी मेहनत मांगी ले छे। मलबारी सिल्कना तार अने रंगो खूब ज मोंघा होवाथी पटोळा खूब ज ऊंची किंमते वेचाय छे। प्राचीन समय थी चाली आवती आ हस्तकारीगरी साथे जोड़ायेला 700 परिवारमांथी अत्यारे मात्र 3 ज परिवारो पटोळानी आ अनमोल हस्तकारीगरीने जीवंत राखवा मथी रह्या छे। बीजा घणा बधाए आ व्यवसाय छोड़ी दीधो छे। तो बाळमित्रो, अत्यारे पाटणना पटोळा बनावानी हस्तकारीगरी जे छे તે જોખમમાં છે, કારણ કે પટોળા તૈયાર કરવામાં વણાટ, ડિઝાઇન અને રંગકામની આવડત માટે ચીવટ અને ધીરજ ખૂબ જ જરૂરી છે। તે ઘણા દિવસોની મહેનત માંગી લે છે અને મલબારી સિલ્કના તાર તેમજ રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોળા પણ ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે। પ્રાચીન સમયથી ચાલી આવતી આ હસ્તકારીગરી સાથે પહેલાં 700 પરિવારો જોડાયેલા હતા, જેમાંથી માત્ર અત્યારે 3 જ પરિવારો પટોળાની આ અનમોલ હસ્તકારીગરીને જીવંત રાખવા મથી રહ્યા છે। તો ખાસ યાદ રાખજો કે અત્યારના સમયમાં માત્ર 3 જ પરિવારો પટોળાની આ અનમોલ હસ્તકારીગરીને જીવંત રાખવા મથી રહ્યા છે, બીજા ઘણા બધાએ આ વ્યવસાય છોડી દીધો છે। પાટણના પટોળાની હસ્તકારીગરી માત્ર પાટણની જ નહીં પરંતુ ગુજરાત અને ભારતની શાન અને દેશનું ગૌરવ છે। પ્રાચીન વારસો અને ભારતીય સંસ્કૃતિની ઓળખ સમા પટોળાની આ અમૂલ્ય અને બેનમૂન હસ્તકારીગરીને લુપ્ત થતી અટકાવવા આપણે પટોળાની સારી કિંમત આપી આ લુપ્ત થતી હસ્તકારીગરીના કસબીઓને મદદ કરવી જોઈએ, નહીં તો આ કિંમતી કલા હંમેશા માટે ગાયબ થઈ જશે। તો બાળમિત્રો, પાટણના પટોળાની હસ્તકારીગરી માત્ર પાટણમાં જ નહીં પરંતુ ગુજરાત અને ભારતની શાન તેમજ દેશનું ગૌરવ છે। તેને આગળ ધપાવવા માટે અને તેનું ગૌરવ જાળવવા માટે આપણે પણ પ્રયત્ન કરવા જોઈએ। આ હસ્તકારીગરીને લુપ્ત થતી અટકાવવા માટે પટોળાની સારી કિંમત આપી આ લુપ્ત થતી હસ્તકારીગરીના કસબીઓને મદદ કરવી જોઈએ, એટલે કે જેઓ પાટણના પટોળા બનાવે છે તેઓને મદદ કરવી જોઈએ, નહીં તો આ કિંમતી કલા હંમેશા માટે ગાયબ થઈ જશે। બાળમિત્રો, આપણે જોયું કે પાટણ શહેર પટોળા બનાવવા માટે પ્રખ્યાત છે, એવી જ રીતે ભારતમાં ઘણી બધી જગ્યાઓ ખાસ પ્રકારની વસ્તુઓ બનાવવા માટે પ્રખ્યાત છે। આ વસ્તુઓ જ્યાં બનાવાય છે તે જગ્યાના નામથી પ્રખ્યાત બને છે, જેમ કે કુલુની શાલ, મધુબાની ચિત્રો, આસામ સિલ્ક, કાશ્મીરી ભરત, કચ્છી ભરતકામ, જેતપુરની બાંધણી, થાનગઢનું માટીકામ વગેરે। તો આ જે બધા ઉદાહરણો છે તે પણ હસ્તકારીગરીના બેનમૂન નમૂનાઓ છે જે આપણા ભારતમાં જોવા મળે છે। તે કલાઓ જળવાઈ રહે અને તેનો વારસો આગળ વધારવાની જવાબદારી આપણા સૌની છે, માટે આપણે સૌએ તેના માટે પ્રયત્નો કરવા જોઈએ। ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે ચર્ચા કરો, મોક્ષા અને નિર્મલ આ સુંદર કલા તેમના બાળકોને શીખવી શકશે? તો બાળમિત્રો, આપણે આગળ પાઠ્યપુસ્તકમાં જોયું હતું કે મોક્ષા અને નિર્મલ તેમના માતા પિતા પાસેથી પટોળા બનાવવાની સુંદર કલા શીખે છે અને તેઓ તેમને મદદ પણ કરે છે, તો શું તેઓ પણ આ સુંદર કલા તેમના બાળકોને શીખવી શકશે? તો બાળમિત્રો, મારા મત પ્રમાણે પટોળા તૈયાર કરવામાં વણાટ, ડિઝાઇન અને રંગકામની આવડત માટે ચીવટ અને ધીરજ જરૂરી છે। ઘણા દિવસોની મહેનત માંગી લે છે। મલબારી સિલ્કના તાર અને રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે, પરંતુ સામે ખરીદનાર વર્ગ ઓછો છે। ફેશન બદલાતા પટોળાને પસંદ કરનાર વર્ગ પણ ઘણો ઓછો છે। આથી 700 પરિવારોમાંથી અત્યારે 3 જ પરિવાર આ કાર્ય કરે છે। લુપ્ત થતી જતી આ કલા અને તેના કસબીઓ આ કામ ચાલુ રાખશે કે કેમ તે પ્રશ્ન છે। આ સંજોગોમાં મને લાગે છે કે મોક્ષા અને નિર્મલ આ સુંદર કલા તેમના બાળકોને શીખવાડવાને બદલે તેમને બીજા નવા ધંધામાં ગોઠવશે। ત્યાર પછી
पाठ्यपुस्तक में ऊपर सूचना आपेली छे के तमारी नोटबुक में लखो अने नीचे केटला प्रश्नों आपेला छे। तेमानो पहलो प्रश्न के तमे कोई ने क्यारे साल ऊपर वणता जोया छे, तेओ शुं वणी रह्या हता अने क्या। तो बाळमित्रो आपणे आगळ साल विशे जोयुं, तो शुं तमे क्यारे कोई ने साल ऊपर कंई वणता जोया छे, तेओ शुं वणी रह्या हता अने क्या। तो बाळमित्रो मैं साल ऊपर वणता लोकोने जोया छे, तेओ साल पर कापड वणी रह्या हता। आ वणाट काम ने मैं टीवी पर डिस्कवरी चैनल पर आवेला एक कार्यक्रम में जोयुं हतुं। त्यार पछीनो बीजो प्रश्न, साड़ीना दोरा रंगेला होय छे, शुं तमे बीजी कोई वस्तु जेने रंग करवामां आवे तेवी जाणो छो। तो बाळमित्रो साड़ीमां जे दोरा वपराय छे ते रंगेला होय छे, तो तमे शुं कोई बीजी एवी वस्तु विशे जाणो छो के जेने रंग करवामां आवतो होय। तो बाळमित्रो ऊनना दोराओने पण रंगवामां आवे छे, जेमांथी रंगबेरंगी सुंदर स्वेटर तैयार करवामां आवे छे। आ उपरांत साड़ीओने पण मिलोमां रंगवामां तथा प्रिंट करवामां आवे छे, वळी घरनी दीवालोने पण सुंदर देखाड़वा माटे रंगवामां आवे छे, ते पण तमे जोयुं हशे। आ उपरांत जेने रंगकाम करवामां आवे छे तेना विशेना अन्य उदाहरणो पण जो तमे जाणता होय तो तेना विशे अहींया लखी शको छो। त्यार पछीनो त्रीजो प्रश्न, तमे कोई बीजू एवुं काम जाणो छो ज्यां घणा बधा माणसो एक ज जग्याए काम करता होय, तेओ कई वस्तुओ बनावे छे। तो बाळमित्रो तमे कोई फेक्टरी अथवा तो मिल विशे जाणता हशो के ज्यां घणा बधा लोको एक ज जग्याए काम करता होय, तो तेओ कई वस्तु बनावे छे तेना विशे अहींया लखवानुं छे। उदाहरण तरीके, हाँ, अमारा शहरनी बहारना भाग में एक वस्त्रो तैयार करवानी फेक्टरी छे। त्या गामना पुरुषों कापड़ने माप मुजब कापवानू अने स्त्रीओ सिलाई काम करे छे। तेओ बाळकोना अने पुरुषोना शर्ट पेन्ट वगैरे वस्त्रों तैयार करे छे। त्यार पछी आगळ तमने तेने लगतो जे प्रश्न आपेलो छे ते वस्तु बनावानी रीत विशे जानकारी मेळवो। तो बाळमित्रो जे फेक्टरी विषे मैं तमने बात करी ते फेक्टरीना मालिक अत्यारना समय में चालती विविध फेशन अंगे माहिती मेळवे छे। आ माहितीना आधारे ते विविध प्रकारना कापड़ खरीदे छे, शर्ट अने पेन्टनी विविध पेटर्न्स तैयार करावे छे। त्यार बाद फेक्टरीना पुरुष कामदारों जे ते पेटर्न मुजब कापड़नुं कटिंग करे छे अने स्त्री कामदारों तेने माप प्रमाणे सीवीने तैयार करे छे। पछी ते वस्त्रोने इस्त्री करी वेचाण माटे पैक करवामां आवे छे। त्यार पछीनो आगळनो प्रश्न, आ वस्तु बनावा महिलाओ अने पुरुषो अलग अलग प्रकारना काम करे छे। तो बाळमित्रो आपणे आगळ जोयुं ते प्रमाणे के हा, पुरुषो पेटर्न मुजब कापड़नुं कटिंग करे छे अने महिलाओ ते कापड़ने माप मुजब सीववानुं काम करे छे। वळी अमुक स्त्री पुरुषो द्वारा तैयार वस्त्रोना इस्त्री अने पैकिंगना काम करवामां आवे छे। आम सौ साथे मळीने काम करे छे, तो शुं आ वस्तु बनावामां बाळको पण मदद करे छे। तो बाळमित्रो हाँ, 12 वर्षथी मोटी उमरना केटलाक बाळको शाळाथी छूट्યા પછી વસ્ત્રોના પેકિંગ કામમાં જોડાય છે। તો બાળમિત્રો આ ઉદાહરણ મેં મારા પ્રમાણે રજૂ કરેલું છે, તમે આ પ્રશ્નોના જવાબ તમારી રીતે પણ લખી શકો છો। ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે શોધી કાઢો અને લખો લુહાર સુથાર અને કુંભાર સાથે તેમના કામના પ્રકાર વિશે વાત કરો। તો બાળમિત્રો આ પ્રવૃત્તિ તમારે જાતે પણ કરવાની રહેશે, તમારે લુહાર સુથાર અને કુંભાર સાથે તેમના કામના પ્રકાર વિશે વાત કરવાની છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ મેળવવાના છે। તો આપ સૌ જાણો જ છો કે લુહાર લોખંડમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે, જેવી કે હળ પાવડા કોદાળી કોશ દાંતડા સાણસી કાતર છરી ચપ્પુ તાવેથા વગેરે। આ બધી વસ્તુઓ બનાવવા માટે લુહાર એરણ હથોડો ઘણ સાણસી કાનસ કાતર છીણી ધમણ વગેરેનો ઉપયોગ કરે છે, તે પણ તમે જાણતા જશો। ત્યાર પછી સુથાર, તો સુથારભાઈ લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે, જેવી કે બારી બારણા પાટલા પાટલી ખુરશી
टेबल, कबाट, पलंग वगैरह। अने तेवो आ बधी वस्तुओ बनावा माटे करवत, रंधो, फरसी, हथोड़ी, सीगरो, शारडी वगैरह जेवा ओजारोनो उपयोग करे छे। अने छेले कुंभार, तो कुंभार विषे तो तमे सौ जाणो ज छो कि कुंभार माटीमांथी विविध वस्तुओ बनावे छे, जेवी के ईंटो, नळिया, माटला, घड़ा, हांडला, कोठी, कूंजा, कूंडा, कुलड़ी, कोड़िया, तावड़ी, तवी वगैरह। अने तेमना मुख्य ओजारो छे चाकड़ो, लाकड़ी अने टपलू। एटले के आ ओजारोनी मदद थी ते उपर जे मैं तमने जुदी जुदी वस्तुओना नाम आप्या ते बनावे छे। तो तेवो तेमनु काम करता क्या शीख्या? तो बाळमित्रो, आजे लुहार, सुथार अने कुंभार छे तेवो तेमनु काम करता तेमना घरना वडीलो पासेथी शीख्या हशे। त्यार पछी तेमणे काम करवा शुं शीखवू पड़े छे? तो बाळमित्रो, लुहारने काम शीखवा माटे सौ प्रथम दमण चलावता, घण उपाड़ता, एरण अने हथोड़ा साथे काम करता शीखवू पड़े छे। लोखंडमांथी जुदा जुदा घाट केवी रीते आपवा, लोखंडने केटलू गरम करवू अने टीपीने केवी रीते तेमांथी वस्तु बनावी ते शीखवू पड़े छे। सुथारने तेनू काम शीखवा माटे सौ प्रथम विविध प्रकारना लाकड़ाने ओळखता शीखवू पड़े छे। तेमना विविध ओजारो जेवा के करवत, रंधो, फरसी, हथोड़ी वगैरह चलावता शीखवू पड़े छे। लाकड़ाने करवत वडे वहरीने भाग करता शीखवू खूब ज आवश्यक छे। विविध वस्तुओ बनावा माटे तेना केटला अने केवा भाग करवा, तेनू माप लेवू, माप मुजब वस्तुना भागो करवा, तेमने जोड़वा वगैरह बाबतो शीखवी पड़े छे। आज प्रमाणे कुंभारने पण पोतानू काम शीखवा माटे खूब ज मेहनत करवी पड़े छे। तेमने काम करवा चिकणी माटी लावी, गूंदवी, लोया करवा अने चाकड़ा पर वासणोने घाट आपवा अने माटीना विविध वासणो बनावा, तड़के सूकवा अने त्यारबाद ते वासणोने अग्निमां तपाववा अने रंग करी तैयार करवा, आ बधी ज बाबतो शीखवी पड़े छे। आम कोई पण काम सरळ होतुं नथी, ते शीखवा माटे खूब ज मेहनत अने समयनी जरूर पड़े छे। तो बाळमित्रो, नीचे तमने प्रश्न आपेलो छे કે તેમણે આ કામ તેમના કુટુંબમાં કે બીજા કોઈ વ્યક્તિને શીખવાડ્યું છે? તો બાળમિત્રો, અહીંયા તમે જવાબમાં લખી શકો કે હા, કદાચ તેમણે આ કામ પોતાના સંતાનોને અથવા તો નાના ભાઈઓને અથવા તો ભત્રીજાઓને શીખવ્યું હશે। ત્યાર પછી આગળ પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે નીચેના કોષ્ટકમાં લોકો દ્વારા થતા જુદા જુદા કામની યાદી આપી છે। આવા કામ કરતા લોકોને તમે જાણો છો? તેઓના નામ પહેલી કોલમમાં લખો, બીજી કોલમમાં તેઓ તેમનું કામ કોની પાસેથી શીખ્યા તે લખો। તો બાળમિત્રો, નીચે તમે કોષ્ટકમાં ત્રણ પ્રકારની કોલમ જોઈ શકો છો। તેમાં પહેલી કોલમમાં કામના પ્રકાર વિશે આપેલું છે, જેમ કે કાપડ વણાટ, રસોઈ બનાવવી, સાયકલ સમારકામ, બસ ચલાવવી, સીવવું અને ભરતકામ, ગાવું, ચંપલ બનાવવા, પતંગ બનાવવા, ખેતીકામ, વાળ કાપવા વગેરે। આ બધા જ કામના પ્રકારો છે। તો બીજી કોલમમાં જેઓ આ કામ કરતા હોય તેવા માણસોના નામ તમારે અહીંયા લખવાના છે, ઉદાહરણ તરીકે કાપડ વણાટ। તો બાળમિત્રો, આપણે જોયું હતું કે મોક્ષા અને નિર્મલના માતા પિતા કાપડ વણાટનું કામ કરે છે, માટે જ ત્યાં લખેલું છે કે મોક્ષા અને નિર્મલના માતા પિતા। ત્યાર પછીની ત્રીજી કોલમમાં લખેલું છે કે તેઓ આ કામ ક્યાંથી શીખ્યા છે। તો આજે જુદા જુદા પ્રકારના કામો છે તે કરતા તેઓ કોની પાસેથી શીખ્યા છે તેમના વિશે લખવાનું છે। તો આપણે આગળ જોયું હતું કે મોક્ષા અને નિર્મલના માતા પિતા પટોળા બનાવતા તેમના વડીલો પાસેથી શીખ્યા હતા, માટે જ તે કોલમમાં લખેલું છે કે તેમના વડીલો પાસેથી। તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની રહેશે, એટલે કે આ કોષ્ટકમાંના જવાબો તમારે જાતે લખવાના રહેશે। તમે આજે જુદા જુદા પ્રકારના કામો છે તે કામો કોણ કરે છે તેવા માણસોના નામો અહીંયા લખવાના છે, અને તેઓ તે કામ ક્યાંથી શીખ્યા છે તેમની વિશે પણ અહીંયા તમારે કોષ્ટકમાં લખવાનું છે। આ પ્રવૃત્તિ તમે ચોક્કસથી કરજો, જેથી તમને પણ તેઓ પોતાના કામો ક્યાંથી શીખ્યા છે અને તેઓ પોતાના કામો કઈ કઈ રીતે કરે છે તે વિશે વિગતે જાણવા મળશે।
તો બાળ મિત્રો અહીંયા આસપાસ પર્યાવરણ વિશેનું પ્રકરણ 22 પટોળા તે પૂરું થાય છે. મને આશા છે કે તમને બધાને સરસ રીતે સમજાઈ ગયું હશે. આ પ્રકરણમાં આપણે પટોળા કઈ રીતે તૈયાર થાય છે તે વિશે વિગતે જોયું. આ ઉપરાંત પટોળા બનાવવાની જે હસ્તકારીગરી છે તે જોખમમાં છે, તેને બચાવવા માટે શું શું કરી શકાય તેના પ્રયત્નો વિશે પણ જાણ્યું. આ ઉપરાંત આપણા દેશમાં કઈ કઈ જગ્યાએ કઈ કઈ હસ્તકારીગરી જોવા મળે છે તેના વિશે પણ મેં તમને શીખવ્યું, જેમાં આપણે જુદા જુદા ઉદાહરણો પણ જોયા હતા. તો બાળમિત્રો તમે પણ આ પ્રકરણનું એકવાર વ્યવસ્થિત વાંચન કરી લેજો, જેથી તમને પણ આ પ્રકરણ વિગતે સમજાઈ જાય. હવે પછીના વિડીયોમાં હું તમને આસપાસ પર્યાવરણ વિશેનું પ્રકરણ નંબર 23 દેશ પરદેશ ત્યાંથી શીખવીશ. જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.